યુવા મિત્રો, અગત્યનું એ નથી કે તમે તમારી સાથે કેવું અને કેટલું માન સન્માન લઈને જાઓ છો, અગત્યનું એ છે કે તમે કેવો વારસો છોડીને જાઓ છો. નમસ્કાર દોસ્તો, મારું નામ સુરત, મારી ચેનલ સુરત દરજીમાં તમારા સૌનું સ્વાગત છે. વનરક્ષક એક્ઝામ યુઝફુલ ઇમ્પોર્ટન્ટ જીકે ક્વેશ્ચન આ વિડીયો સિરીઝનો 30મો ભાગ છે, જેની અંદર અમે તમને પ્રોવાઈડ કરીશું ડેઇલી ન્યૂ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન 1729. દરિયાઈ ભૂકંપ આવવાથી સર્જાતા સુનામી મોજાને રોકવા કયા જંગલો ઉપયોગી છે? તો એ જંગલો છે ચેરના જંગલો. પ્રશ્ન 1730. ગુજરાતની સર્વપ્રથમ બોલતી ફિલ્મ કઈ છે? તો એ છે નરસિંહ મહેતા. પ્રશ્ન 1731. માહિતી મેળવવાના અધિકારનો અમલ આપણા દેશમાં ક્યારથી થયો? તો ઓક્ટોબર 2005થી. પ્રશ્ન 1732. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા વાળો રણોત્સવ ક્યાં ઉજવાય છે? તો ગોરડો ખાતે. પ્રશ્ન 1733. પાણીપતનું પહેલું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું? તો બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે. પ્રશ્ન 1734. ગ્રાન્ડ માસ્ટર ઉપાધિ એ કઈ રમતમાં આપવામાં આવે છે? તો ચેસની અંદર. પ્રશ્ન 1735. ગુજરાત સરકાર દ્વારા 2013નો તાનારીરી એવોર્ડ કોને આપવામાં આવેલ છે? તો એ છે બેગમ પરવીન સુલતાના. પ્રશ્ન 1736. થીગડું વાર્તાના લેખક કોણ છે? તો એ છે સુરેશ જોશી. પ્રશ્ન 1737. ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? તો 7. પ્રશ્ન 1738. ચરબીનું પાચન કરનાર દ્રવ્ય કયું છે? તો એ છે લાઇપેઝ. પ્રશ્ન 1739. રોમન મેક્સેસ એવોર્ડ કયા દેશ દ્વારા આપવામાં આવે છે? તો એ દેશ છે ફિલિપાઇન્સ. પ્રશ્ન 1740. ગુજરાતમાં કુલ કેટલી વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવામાં આવ્યું છે? તો એ છે 5 વખત. પ્રશ્ન 1741. તું ગુર્જરી ધન્ય બની ઋતુંબરા કાવ્યના સર્જક કોણ છે? તો એ છે ઉમાશંકર જોશી. પ્રશ્ન 1742. પંચાયતી રાજનો કાયદો ઘડાયો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? તો એ હતા ડૉક્ટર જીવરાજ મહેતા. પ્રશ્ન 1743. આર્ય સમાજની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1875માં. પ્રશ્ન 1744. ગુજરાતમાં સૌથી નાની ઉંમરે મુખ્યમંત્રી કોણ બન્યા હતા? તો એ હતા ચીમનભાઈ મહેતા. પ્રશ્ન 1745. ગુજરાતમાં વર્ષ 2000માં આવેલી અંત્યોદય યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો ગરીબીને નિવારવાનો. પ્રશ્ન 1746. વિશ્વનું સૌ પ્રથમ વેદ મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો અમદાવાદ જિલ્લામાં. પ્રશ્ન 1747. પ્રેસિડેન્ટ લિંકનનું ચરિત્ર કોની કૃતિ છે? તો મણિશંકર ભટ્ટની. પ્રશ્ન 1748. નર્મદ સાહિત્ય સભાનું જૂનું નામ શું છે? તો એ છે ગુજરાત સાહિત્ય મંડળ. પ્રશ્ન 1749. હિમાલયનો પ્રવાસ કોની કૃતિ છે? તો કાકા સાહેબ કાલેલકરની. પ્રશ્ન 1750. ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ સમય સુધી અધ્યક્ષ તરીકે કોણ રહ્યા હતા? તો એ હતા નટવરલાલ શાહ. પ્રશ્ન 1751. કયા સાહિત્યકાર ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે રહી ચૂક્યા છે? તો એ છે કનૈયાલાલ મુનશી. પ્રશ્ન 1752. કાશ્મીરનો પ્રવાસ એ કોની કૃતિ છે? તો એ છે સુરસિંહજી ગોહિલની. પ્રશ્ન 1753. ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ અધ્યક્ષ તરીકે કોની વરણી થઈ હતી? તો એ હતા મોહમ્મદ માંકડ. પ્રશ્ન 1754. વર્ષ 2014નો રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો? તો એ હતા અશ્વિન મહેતા. પ્રશ્ન 1755. પળના પ્રતિબિંબ એ કોની રચના છે? તો હરીન્દ્ર દવેની. પ્રશ્ન 1756. જયદીપ સિંહજી એવોર્ડ એ કઈ કક્ષાને આપવામાં આવે છે? તો રાજ્ય કક્ષાએ આપવામાં આવે છે. પ્રશ્ન 1757. સંગ્રામ સમિતિની રચના કોણે કરી હતી? તો એ હતા દરબાર ગોપાળદાસ. પ્રશ્ન 1758. વેડછી આશ્રમ એ કયા જિલ્લામાં આવેલો છે? તો તાપી જિલ્લામાં. પ્રશ્ન 1759. ભારતમાં કુલ કેટલી શક્તિપીઠો આવેલી છે? તો 51. પ્રશ્ન 1760. પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ કયા વર્ષે રજૂ થઈ હતી? તો ઈસવીસન 1968માં. પ્રશ્ન 1761. આગવા તરીકે ઓળખાતું નૃત્ય કયા જિલ્લામાં થાય છે? તો ભરૂચ જિલ્લામાં. પ્રશ્ન 1762. વલ્લભ સાગર સરોવર એ ક્યાં આવેલું છે? તો તાપીમાં.
પ્રશ્ન 1763, ભારતનું એકમાત્ર કુંતા માતાનું મંદિર એ ક્યાં આવેલું છે? તો મહેસાણામાં. પ્રશ્ન 1764, એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો ભાવનગર ખાતે. પ્રશ્ન 1765, જગન્નાથજીની રથયાત્રા ક્યારે નીકળે છે? તો અષાઢ સુદ બીજના રોજ. પ્રશ્ન 1766, ગુજરાતમાં કુલ કેટલા નેશનલ પાર્ક આવેલા છે? તો 4. પ્રશ્ન 1767, આર્ય મહિલા સમાજ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો એ હતા રમાબાઈ રાંડે. પ્રશ્ન 1768, જનસંઘની સ્થાપના કોણે કરી હતી? તો એ હતા શ્યામપ્રસાદ. પ્રશ્ન 1769, રામકૃષ્ણ મિશનનું વડું મથક એ ક્યાં આવેલું છે? તો બેલુરુ ખાતે. પ્રશ્ન 1770, ભારતમાં મહારાણી લક્ષ્મીબાઈની સમાધિ ક્યાં આવેલી છે? તો ગ્વાલિયરમાં. પ્રશ્ન 1771, દક્ષિણ આફ્રિકાથી પાછા આવીને મોહનદાસ કરમચંદ ગાંધી દ્વારા કયો પ્રથમ સફળ સત્યાગ્રહ પ્રારંભ કરવામાં આવ્યો હતો? તો એ સત્યાગ્રહ હતો ચંપારણ સત્યાગ્રહ. પ્રશ્ન 1772, યુવા બંગાળ આંદોલન કોણે પ્રારંભ કર્યું હતું? તો એ હતા ડેરાજીઓ. પ્રશ્ન 1773, ચંદ્રશેખર આઝાદનો જન્મ ક્યાં થયો હતો? તો ભાવોરા ખાતે, જે આવેલું છે મધ્યપ્રદેશમાં. પ્રશ્ન 1774, ભારતનું સૌથી મોટું બૌદ્ધ સ્તૂપ એ ક્યાં આવેલું છે? તો ભારતનું સૌથી મોટું બૌદ્ધ સ્તૂપ એ સાંચી ખાતે આવેલું છે. પ્રશ્ન 1775, ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી કોના શાસનકાળમાં સ્થળાંતરિત કરવામાં આવી હતી? તો લોર્ડ હોર્ડિંગના વખતમાં. પ્રશ્ન 1776, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બનનાર પ્રથમ યુરોપિયન કોણ હતા? તો એ હતા જ્યોર્જ યુલે. પ્રશ્ન 1777, લોર્ડ કર્ઝન દ્વારા ઇન્ડિયન યુનિવર્સિટી એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? તો ઈસવીસન 1904. પ્રશ્ન 1778, હિન્દુ સ્વરાજ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું હતું? તો મહાત્મા ગાંધી દ્વારા. પ્રશ્ન 1779, બનારસ સેન્ટ્રલ હિન્દુ સ્કૂલના સ્થાપક કોણ છે? તો એ છે એની બેસન્ટ. પ્રશ્ન 1780, ભારત છોડો આંદોલનની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો બોમ્બેથી. પ્રશ્ન 1781, ચેટી ચાંદ કોનો ઉત્સવ છે? તો સિંધીઓનો. પ્રશ્ન 1782, ગૌતમ બુદ્ધનો જન્મ કયા દેશમાં થયો હતો? તો નેપાળમાં, લ્યુમ્બિનીમાં. પ્રશ્ન 1783, બાઇબલ ગ્રંથ કઈ ભાષામાં લખાયેલો ગ્રંથ છે? તો હિબ્રુ ભાષામાં. પ્રશ્ન 1784, શીખ ધર્મગુરુને શું કહેવામાં આવે છે? તો જ્ઞાનજી કહેવામાં આવે છે શીખ ધર્મગુરુને. પ્રશ્ન 1785, કલિંગ પુરસ્કાર કયા ક્ષેત્રે અપાય છે? તો વિજ્ઞાન ક્ષેત્રે. પ્રશ્ન 1786, કયા દેશ તરફથી ટેમ્પલટન પુરસ્કાર આપવામાં આવે છે? ટેમ્પલટન પુરસ્કાર કયા દેશ તરફથી આપવામાં આવે છે? તો યુએસએ તરફથી, ધર્મક્ષેત્ર માટે. પ્રશ્ન 1787, બોર્ગોલ એવોર્ડ કયા ક્ષેત્રે અપાય છે? તો કૃષિ ક્ષેત્રે. પ્રશ્ન 1788, ગ્રેમી એવોર્ડ એ કયા ક્ષેત્રે અપાય છે? તો સંગીત ક્ષેત્રે. પ્રશ્ન 1789, અતિજ્ઞાન ખંડકાવ્યના રચયિતા કોણ છે? તો એ છે કવિ કાંત. પ્રશ્ન 1790, રામાયણ કઈ ભાષામાં લખાયેલું છે? તો સંસ્કૃત ભાષામાં. પ્રશ્ન 1791, નવો કરાર કયા ધર્મનું પુસ્તક છે? તો ખ્રિસ્તી ધર્મનું. પ્રશ્ન 1792, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1953. પ્રશ્ન 1793, એવરેસ્ટ ઉપર ચઢનાર સૌપ્રથમ નાની વયની મહિલા કોણ હતી? તો એ હતા ડિકી ડોલમા. પ્રશ્ન 1794, રણજી ટ્રોફીની શરૂઆત ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1915. પ્રશ્ન 1795, ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડ કઈ ટીમ સાથે તેની અંતિમ વન ડે આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા હતા? તો ઇંગ્લેન્ડ સામે. પ્રશ્ન 1796, અર્જુન એવોર્ડ ક્યારથી અપાય છે? તો ઈસવીસન 1961. પ્રશ્ન 1797, સ્કોટલેન્ડની રાષ્ટ્રીય રમત કઈ છે? તો એ છે રુગ્બી ફૂટબોલ.